नमस्कार, दूरदर्शन समाचार मां आपनो स्वागत छे। शुरुआत करिए आजना मुख्य समाचार थी। रियल एस्टेट रेग्युलेटर खरडा ने लीली झंडी आपती राज्यसभा। मकान खरीदी में छेतरपिंडी नो भोग बनता नागरिकों माटे अच्छे दिन आववानी बंधाई आशा। प्रधानमंत्री ए कह्यु सामान्य मानवी नु घर नु घर स्वप्न थशे साकार। आसाम अने पश्चिम बंगाल विधानसभा की प्रथम तबक्का की चूंटनी माटे चूंटनी पंच बहार पाड़शे जाहिरनामू। उम्मेदवारी नोंधाववानी अंतिम तारीख 18 मार्च, 4 एप्रिले योजाशे मतदान। तद्दन गरीब महिला ने मफत रांधण गैस जोड़ाण आपी धुमाडो ओकता चूला थी तेने मुक्ति आपशे मोदी सरकार। प्रधानमंत्री उज्ज्वला योजना हेठ 8000 करोड़ ना खर्चे 5 करोड़ महिला ने अपाशे रांधण गैस। नगर विकास माटे स्थानिक स्वराज संस्था ने 213 करोड़ रुपयाना चेक अर्पण करता मुख्यमंत्री आनंदीबेन पटेल। 8 महानगरपालिका अने 23 नगरपालिका ने मोटू भंडोळ मळता नागरिकोना वधशे सुख सगवड़। गुजरात प्रवासे आवेला भाजपना राष्ट्रीय उपाध्यक्ष ओम माथुरे लीधी भरूचनी मुलाकात। गामडे गामडे संगठन मजबूत बनाववा माटे पायाना समर्पित कार्यकरो साथे ओम माथुरे करी चर्चा विचारणा। અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભુજમાં કોફે પાસા કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી। મુંદ્રા બંદરે વિદેશી સિગારેટની દાણચોરીના કેસમાં દિલ્હી હાઈકોર્ટના 3 ન્યાયાધીશોની બેન્ચ સર્કિટ હાઉસ ખાતે ગોઠવાયેલ ખાસ અદાલતમાં આજથી 2 દિવસ કરશે કાર્યવાહી। સમાચાર વિગતવાર। શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ રાજ્યસભામાં રિયલ એસ્ટેટ બિલ રજૂ કર્યા બાદ ગઈકાલે તે પસાર થઈ ગયું હતું। હવે મકાન ખરીદીમાં છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે અચ્છે દિન આવવાની આશા બંધાઈ છે। ખરડાની જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરની સ્થાપના કરવામાં આવશે, જેની આગળ તમામ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। મકાનની કિંમત ભલે બિલ્ડર અને ગ્રાહક વચ્ચે બજાર ભાવ પ્રમાણે નિર્ધારિત થતી હોય, પરંતુ બાંધકામના માપદંડ અને કબજો સોંપવાના સમયગાળામાં વચનભંગ થાય તો રેગ્યુલેટર પગલાં ભરી શકશે। જમીનની માલિકી, બાંધકામના નકશા, આદર્શ સગવડ વગેરેની જોગવાઈ ઉપર રેગ્યુલેટર ધ્યાન રાખશે। અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં લાખો મકાન બાંધવાની યોજના આગળ વધી રહી છે, ત્યારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરની ભૂમિકા મકાન કન્સ્ટ્રક્શન ઉદ્યોગ માટે મહત્વની બની રહેવાની છે। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ બિલને ઐતિહાસિક પગલું ગણાવી આશા વ્યક્ત કરી હતી કે આનાથી સામાન્ય માનવીનું ઘરનું ઘર સ્વપ્ન સાકાર થશે। આસામમાં 65 અને પશ્ચિમ બંગાળની 18 વિધાનસભા બેઠકોના પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે। આ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 18 માર્ચ રહેશે। પ્રથમ તબક્કા માટે મતદાન 4 એપ્રિલે હાથ ધરાશે। નોંધનીય છે કે આસામમાં 4 અને 11 એપ્રિલ એમ 2 તબક્કામાં મતદાન યોજાશે। આસામની કુલ બેઠક 126 છે। પક્ષોની જો વાત કરવામાં આવે તો ભાજપ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલની નેતાગીરી હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવશે। ભાજપ અને એજીપી ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે, જ્યારે આસામની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે। તદ્દન ગરીબ એવા બીપીએલ પરિવારની મહિલાના નામે રાંધણ ગેસનું જોડાણ વિનામૂલ્યે આપવાની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી પ્રદાન કરવામાં આવી છે। રૂપિયા 8000 કરોડના ખર્ચે આશરે 5 કરોડ ગરીબ મહિલાને 2016-17 દરમિયાન રાંધણ ગેસનું જોડાણ આપવાનો લક્ષ્યાંક છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની આર્થિક બાબતોની સમિતિમાં લેવાયેલા અન્ય નિર્ણયોમાં કુદરતી ગેસના ભાવ વધારીને $7 પ્રતિ બ્રિટિશ થર્મલ યુનિટ કરાયો છે, જેથી તેલ ભંડારની શોધમાં લાગેલી કંપનીને વાજબી વળતર છૂટે। 3 દિવસ ચાલનારા વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ આજથી નવી દિલ્હીમાં યમુના નદીના કિનારે શરૂ થઈ રહ્યો છે। આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની 35મી વર્ષગાંઠ નિમિત્તે આ આયોજન કરાયું છે, જેમાં કેટલાય દેશોની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે। આ ભવ્ય આયોજન માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે આ કાર્યક્રમ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રૂપિયા 5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ દંડ ભરવા માટે આજ સુધીની મુદત આપવામાં આવી છે, તો સામે પક્ષે શ્રી શ્રી રવિશંકરનું પણ અડગ વલણ જોવા મળી રહ્યું છે। તેમનું કહેવું છે કે તેઓ જેલમાં જશે, પરંતુ કોઈ પણ ભોગે દંડ તો નહીં જ ભરે।
गुजरात ने 8 महानगरपालिका और 23 नगरपालिका ने नगर विकास माटे रुपया 213 करोड़ नु भंडोर फाड़वामां आव्युं छे। मुख्यमंत्री आनंदीबेन पटेल द्वारा स्थानिक स्वराज संस्थाना चूंटायेला वडा ने गांधीनगर खाते आ रकमना चेक अर्पण कराया त्यारे जेते विस्तारना धारासभ्य पण हाजर हता। अमृत मिशन तथा स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना हेठळ नगरपालिकाओने अर्पण करायेली रुपया 213 करोड़ नी रकम सामे मोदी सरकार तरफथी 2015 अने 16 रुपया 1204 करोड़ नी फाळवणी अपाई हती। गुजरात म्युनिसिपल फिनांस बोर्डना अध्यक्ष धनसुखभाई भंडेरीए जणाव्युं हतुं के नाना मोटा तमाम शहरमां माळखागत सुविधाओनी पूरती खीलवणी करवा माटे भगीरथ प्रयास चाली रह्या छे जेथी लोकोने बेहतर सगवड़ उपलब्ध थाय। गुजरात म्युनिसिपल फाइनेंस बोर्ड ना माध्यम थी अने जीडीएम ना माध्यम थी 413 करोड़ नी ग्रांट नगरपालिका ने महानगरपालिका ने छेवाड़ा ने मानवी ने सुविधा मळशे एना माटे आपवामां आवी छे। गतिशील गुजरात ने गति आपवा माननीय मुख्यमंत्री आनंदीबेन ज्यारे प्रयत्नशील छे त्यारे गुजरात म्युनिसिपल फाइनेंस बोर्ड ना माध्यम थी आ नगरपालिका ने महानगरपालिका ने विकास काम माटे आज मोटा प्रमाण में ग्रांट आपवामां आवी छे। मुख्यमंत्री आनंदीबेन पटेल ने गईकाले गांधीनगर में लखनऊ महानगर निगम 60 जेटला नगरसेवकों कॉर्पोरेटरोए शुभेच्छा मुलाकात लीधी थी। लखनऊ महानगरपालिकाना तमाम कॉर्पोरेटर गुजरात की सर्वग्राही गतिशील विकास यात्राना अभ्यास निदर्शन हेतु राज्यना प्रवासे आवेला छे। मुख्यमंत्री साथेनी वातचीत में आ सर्वपक्षीय नगरसेवकोए गुजराते सुशासन गुड गवर्नंस नी जे परिपाटी विकसावीने सर्वांगी विकास नी केड़ी कंडारी छे तेनाथी तेओ प्रभावित थया होवानुं जणाव्युं हतुं। आ नगरसेवकोए साबरमती रिवरफ्रंट गांधी आश्रम तथा महात्मा मंदिर नी पण अभ्यास मुलाकात लीधी हती। गुजरातनी त्रिदिवसीय मुलाकाते आवेला भाजपना राष्ट्रीय उपाध्यक्ष ओम माथुर भरूच पहोंच्या हता। श्री माथुरे शहर जिल्लाना होद्देदारो आगेवानो सांसदो साथे बैठक योजी पंचायतमां मळेली हारनुं विमर्श विश्लेषण कर्या साथोसाथ 2017नी विधानसभा चूंटणीमां आंतरिक विवादने जाकारो आपी एक थई कामे लागवा अनुरोध कर्यो हतो। उपरांत केन्द्र सरकारनी सिद्धिओ कृषिलक्षी योजनाओने घर घर पहोंचाडवा पण जणाव्युं हतुं। आ तके राज्यसभा सांसद भरतसिंह परमार अने केंद्रीय मंत्री मनसुखभाई वसावा पण उपस्थित रह्या हता। पदाधिकारी भिन्न भिन्न प्रदेशों में इस समय जा रहे हैं। मेरा सौभाग्य है कि राष्ट्रीय उपाध्यक्ष के नाते लगभग 8-10 वर्षों तक लगातार गुजरात के कार्यकर्ताओं से मेरा सतत संपर्क रहा तो मुझे गुजरात का प्रवास मिला है। मंडल से लगाकर जिला तक की और प्रदेश तक की नई रचना हुई है और केंद्र में भी हमारा नई रचना के बाद सरकार हमारी बनी तो सरकार की सारी बातें लेकर के आम मतदाता तक कैसे जाए ये कार्यकर्ताओं को पूछ-परख के लिए कार्यक्रम बना है। कच्छमां विदेशी सिगारेटनी दाणचोरी कौभांड मामले भूजना सर्किट हाउसमां आजथी 2 दिवस माटे सुनावणी हाथ धराशे। दिल्ली हाईकोर्टना 3 न्यायाधीशोनी बेंच आ माटे भूज खाते पहोंची चूकी छे। आ बेंचमां जस्टिस मनमोहन जस्टिस जेआर मीढ़ा अने जस्टिस जपनाथननो समावेश थाय छे। नोंधनीय छे के डीआरआई द्वारा आ कौभांडना तमाम 5 आरोपीओ जामीन पर छूट्या बाद कॉफे पासानी कार्यवाही करवानी अरजी कराई हती तेथी गुजरातमां प्रथमवार कॉफे पासा कोर्टमां सुनावणी हाथ धराशे। आ समग्र कौभांडनी वात करवामां आवे तो मुंद्रा अदाणी बंदरथी कस्टमनी डीआरआई शाखा द्वारा बेबी डायपरना नामे विदेश सिगारेट अने ब्यूटिक सामान आयात करायो हतो। आ कौभांडमां मुंबईना 3 शख्सो अने कच्छना 2 शख्सो संडोवायेला छे जेमणे कस्टमना खोटा दस्तावेज बनावीने आ कौभांडने अंजाम आप्यो हतो। बिना बिल्स फाइल करके निकाल दिया कोर्ट से तो उसी का बारे में ये काफी पैसा डिटेनर इशू हो गया सेंट्रल गवर्नमेंट से तो यहाँ हमने पहली बार ये डिटेक्ट कर दिया सो इसी का चक्कर में 6 लोग को ऑर्डर इशू हो गया डिटेंशन का। गुजरात विधानसभामां खेडूतो माटे गईकाले सरकारे महत्वनी जाहेरात करी हती। राज्य सरकारना प्रवक्ता मंत्रीए आ जाहेरात करता कह्युं के सीधी लीटीना वारसदारोने हवे स्टेम्प ड्यूटी नहीं भरवी पड़े, मात्र 100 रूपियाना स्टेम्पथी नाम दाखल थई शकशे। जमीन वेचाणना केसमां आ नियमने लागु करवामां आवशे। आ फेरफारनो अमल शरू थता अनेक खेडूतोनी हालाकी घटशे।
गुजरात विधानसभा में फिक्स वेतन धारकों ने मळती सहूलियत अंगे राज्यमंत्री रमणलाल वोराए कहूं कि फिक्स वेतन धारकों ने समयांतरे वधारे लाभ पण मळे छे अने मुख्यमंत्री नी योजना में पण तेओ सहभागी छे। गुजरात राज्य ने स्थापना पछी पहली वक्त फिक्स पगार ए राजपनी सरकार में जारे शंकरसिंहजी वाघेला राज्यना मुख्यमंत्री श्री हता ए वखते आ थईली प्रक्रिया शुरू थईली, परंतु आ सरकारे मात्र फिक्स वेतनवाळा अथवा करार आधारित वेतनवाळा कर्मचारीओने एक दरनी अंदर जारे जारे जरूर पड़ी छे एमां वधारो कर्यो छे, अनेक गणो वधारो कर्यो छे અને એ પ્રમાણે માત્ર ફિક્સ પગાર નહીં એમને તબીબી લાભો આપવાની વાત કરી છે, એમને રજાઓમાં લાભ આપવાની વાત કરી છે, એમના આરોગ્ય માટે માનનીય મુખ્યમંત્રી શ્રી અમૃતમ યોજનામાં વાત્સલ્ય યોજનાનું કાર્ડ એમાં તમામ પ્રકારના લાભો આ ફિક્સ અને કરાર આધારિત વેતનવાળા કર્મચારીઓને રાજ્ય સરકારે આપવાનો પ્રયાસ કર્યો છે। नवसारी सहायक माहिती कचेरी अने प्रादेशिक माहिती कचेरी सूरत ना उपक्रमे महिला सुरक्षा सशक्तिकरण अने मीडिया नी भूमिका पर सेमिनार योजायो हतो। सेमिनार ना अध्यक्ष स्थाने रहेला जिल्ला कलेक्टर रेम्या मोहने जणाव्यु हतु के महिला सशक्तिकरण माटे तंत्र नी भूमिका साथे समाज नी पण जवाबदारी छे। केन्द्र अने राज्य सरकार नी महिला लक्षी योजनाओ जन जन सुधी पहोंचाडवामां मीडिया नी पण सशक्त भूमिका छे। आ प्रसंगे नायब पोलिस वडा विजयसिंह जाडेजा, संयुक्त માહિતી નિયામક મહેશ ચંદ્ર કટારા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા સશક્તિકરણની વાત જે અમે ઉપાડી લઈએ છે એનું અર્થ નથી કે મહિલાઓ નબળા છે, મહિલાઓની અંદર જે શક્તિ જે છુપાવેલી છે બહાર લાવવા માટે સમાજ સરકાર અને મીડિયા અને જે કંઈ સમાજના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે સાથે મળીને જે કામ કરવું જોઈએ એની ચર્ચા થાય એની જરૂર છે। આદિવાસીઓની બહુમતી ધરાવતા નર્મદા જિલ્લાની શાળામાં પીરસાતું મધ્યાહન ભોજન બાળકો માટે પોષણનું વરદાન બની રહ્યું છે। પ્રાથમિક શાળાના 70,000થી વધુ બાળકોને ભણતર સાથે તાજું ભોજન ઉપલબ્ધ કરાવવા માટે આ જિલ્લામાં 691 મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલી રહ્યા છે, જેમાં પોષક તત્વો તથા કેલરીનું આદર્શ માપ કાઢી તે પ્રમાણેની વાનગી બાળકો માટે તૈયાર કરાય છે। સરકાર તરફથી દરરોજ બટુક ભોજન કરાવતી યોજનામાં તિથિ ભોજનનો ઉમેરો થતાં લોકો તરફથી મિષ્ટાન મળવું શરૂ થયું છે। માત્ર મજૂરી ઉપર નિર્ભર પરિવારના બાળકોને ભોજનનો પ્રબંધ શાળામાં થતો હોવાથી શાળામાં દાખલ થતા અને અભ્યાસમાં ટકી રહેતા વિદ્યાર્થીનું પ્રમાણ વધ્યું છે। તિથિ ભોજનનું દાન આપનારને બટુક ભોજનનો લાભો મળતો હોવાથી આ રિવાજ લોકપ્રિય બનતો જાય છે। સફળતાપૂર્વક ચાલે છે અને એ જ રીતે અમારી સ્કૂલની અંદર પણ મધ્યાહન ભોજન યોજનાના બાળકો 100% લાભ લે છે। લોક ભાગીદારીથી પણ આ મધ્યાહન ભોજન શાળાના બાળકોને આપવામાં આવે એ અનુસાર આજે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ રાજપીપલા ગાયત્રી શક્તિપીઠ રાજપીપલા દ્વારા પણ અમો અવારનવાર તિથિ ભોજન આપીએ છીએ। આજે પણ શાળા નંબર 4ના બધા બાળકોને તિથિ ભોજન મિષ્ટાન સહિત આપવામાં આવેલ છે। અમારી શાળામાં સ્વાદિષ્ટ મધ્ય ભોજન મળે છે, આજે અમારી શાળામાં તીર્થ ભોજન આપવામાં આવ્યું છે અને આજે અમારી શાળામાં મિષ્ટાન આપવામાં આવ્યું તેથી અમને ખૂબ આનંદ થયો છે। વિશ્વ T20માં ભાગ લેવા માટે પાકિસ્તાનની ટીમના ભારત આવવા અંગે હજુ પણ અસમંજસની સ્થિતિ છે। પાકિસ્તાનના ગૃહમંત્રીએ ભારત સરકાર પાસેથી સલામતીની ખાતરી મળવાની શરતે જ પાકિસ્તાની ટીમને ભારત મોકલવાની વાત કરી છે, તો BCCIએ કહ્યું છે કે તેની પ્રાથમિકતા દરેક ટીમોને સુરક્ષા આપવાની છે। આ તમામની વચ્ચે હવે અંતિમ નિર્ણય પાકિસ્તાનના હાથમાં હોવાનું BCCIએ જણાવ્યું છે। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી નમસ્કાર।